અહીં એક પ્રશ્ન આપેલો છે ધ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 એની બાબતે નીચેના વિધાનો જે છે એ ધ્યાન રહેવું. પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે પૂજા માટેના સ્થળનો જે કાયદો જે છે 1991માં બનાવવામાં આવેલો હતો એની બાબતે નીચે ત્રણ વિધાન આપેલા છે એને ધ્યાને લેવામાં આવે છે. પહેલું વિધાન એવું કહે છે કે ઇટ વોઝ ઇનેક્ટેડ ટુ ફ્રીઝ ધ સ્ટેટસ ઓફ ઓલ પ્લેસિસ ઓફ વર્શિપ ઇન ધ કન્ટ્રી એઝ ઇટ વોઝ ઇન 1991 એટલે કે જે પૂજાના સ્થળનું જે સ્ટેટસ છે એને ફ્રીઝ કરી દેવાનું એટલે કે 1991માં જે સ્ટેટસ છે ને એને એ જ રાખવાનું બધા જ બધી જ જગ્યા માટે. મતલબ કે મંદિર હોય તો મંદિર જ રાખવાનું, મસ્જિદ હોય તો મસ્જિદ જ રાખવાનું, ગુરુદ્વારા હોય તો ગુરુદ્વારા જ રાખવાનું. પણ એ નક્કી કઈ રીતે કરવાનું તો કે 1991ના આધારે એને શું કીધું છે ઓલ પ્લેસીસ દરેક જગ્યા માટે. બીજા નંબરનું વિધાન શું કહે છે, બીજા નંબરનું વિધાન એવું કહે છે કે ઇટ વિલ નોટ એપ્લાય ટુ એન્શિયન્ટ એન્ડ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ ધેટ આર કવર્ડ બાય AMASR એક્ટ ઇન 1958. બીજું વિધાન એવું કહે છે કે આ કાયદો જે છે 1991નો આ જે કાયદો જે છે એ AMASR એક્ટ 1958 જે છે એના અંતર્ગત જે સ્થળો આવે છે એની ઉપર લાગુ પડશે નહીં, અથવા તો એન્શિયન્ટ પ્રાચીન હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ ઐતિહાસિક સ્થાપત્યો અને આર્કિયોલોજીકલ સાઇટ્સ ઉપર લાગુ પડશે. આ પ્રશ્ન મેં તમને શા માટે કીધો, આ પ્રશ્ન મેં તમને એટલા માટે કીધો કે હવે માની લો કે તમને કાંઈ જ ખબર નથી, કાંઈ ખબર નથી, પરંતુ તમે તમારી કોમન સેન્સ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પણ થોડુંક જે છે એ લોજિક લગાવી શકો છો. શું પહેલું વિધાન અને બીજું વિધાન તમે ધ્યાનપૂર્વક વાંચો ને તો તમને ખબર પડે કે બંને વિધાન જે છે એ એકબીજાની અંદર કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ અસર જે છે વિરોધાભાસ. પહેલું વિધાન એવું કહે છે કે અહીંયા ફ્રીઝ ઓલ પ્લેસીસ ઓફ વર્શિપ, આ જે કાયદો જે છે એ ઓલ પ્લેસીસ ઓફ વર્શિપ પૂજાના દરેક સ્થળ જે છે દરેક સ્થળ એને લાગુ પડે છે. અને બીજા નંબરનું એવું કહે છે કે ઇટ વિલ નોટ એપ્લાય ટુ એન્શિયન્ટ અને AMASR એક્ટ અંતર્ગત જે આવે એને લાગુ પડતા નથી. મતલબ આની ઉપરથી આપણને ખબર શું પડે, તો આની ઉપરથી આપણને એટલી ખબર પડે કાં તો પહેલું વિધાન સાચું હશે કાં તો બીજું વિધાન સાચું હશે, પરંતુ બંને તો એક હારે સાચા નહીં જ હોય, કાં તો બે ખોટા પણ હોઈ શકે છે, કાં તો બે ખોટા પણ હોઈ શકે છે. પરંતુ અહીંયાથી એક વસ્તુ તો ફાઇનલ થઈ ગયું, એક અને બે એ બંને એક સાથે ક્યારેય સાચા ન હોઈ શકે. કેમ? કારણ કે અહીંયા એવું કહે છે કે ઓલ પ્લેસીસ બધી જ જગ્યા અને અહીંયા એવું કહે છે કે AMASR અંતર્ગત આવે એ લાગુ પડતા નથી. તો આની અંદર હવે આપણે ઓપ્શન જોઈએ, મતલબ કે એક અને બે એક સાથે જવાબ નહીં આવે, તો આ જવાબ આવે નહીં અને આ જવાબ આવે નહીં. અહીંયા તમે જોયું ડાયરેક્ટ જ તમે 50-50 સુધી પહોંચી ગયા. આ વિડીયો શેની માટે હતો અથવા તો આ ક્વેશ્ચન મેં શા માટે ડિસ્કસ કર્યું, એટલા માટે આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો છે કે ગેસ કઈ રીતે કરવું, અંદાજ કઈ રીતે લગાવો, પ્રશ્નની અંદર જવાબ જે છે કઈ રીતે ટીક કરવા, વિધાનવાળા વાક્યની અંદર એલિમિનેટ કઈ રીતે કરવું, એની માટે એક કલાક જેવો વિડીયો જે છે મૂકેલો છે એ વિડીયો તમે જોઈ લેજો. તો આ એનું જે એક અપડેટેડ સ્વરૂપ હતું અને એમાં હું તમને આ ફરીથી એ શીખવાડવા માગું છું કે અમુક વાર તમને કાંઈ આવડતું ન હોય પરંતુ વિધાનને અથવા તો ક્વેશ્ચન જે છે એને કેરફુલી રીડ કરીને વ્યવસ્થિત ધ્યાનપૂર્વક ઓબ્ઝર્વેશન અવલોકન કરીને વ્યવસ્થિત વાંચીને પણ તમે જે છે એ 50-50 સુધી પહોંચી શકો છો. ત્રીજા નંબરનું વિધાન શું કહે છે કે ઇટ મેનિફેસ્ટ ધ સેક્યુલર વેલ્યુ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ રેટ્રોગ્રેશન. બરાબર, પણ અહીંયા મેં તમને કીધું કે આવી રીતે ઘણી બધી વાર યુપીએસસીની અંદર પણ આવા જ પ્રશ્ન પૂછાયેલો હોય કે બે ત્રણ વિધાન આપેલા હોય અને અમુક વિધાન જે છે એ પોતાની જ અંદર બે વિધાન જે છે એ પોતાની જ અંદર કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ દર્શાવતા હોય એટલે કે એ બે વિધાન તો ક્યારેય સાચા હોઈ શકે નહીં. આનો સાચો જવાબ જે છે હું તમને કહી દઉં, પહેલું વિધાન જે છે એ ખોટું છે કારણ કે દરેક જગ્યાને આ લાગુ પડતું નથી. બીજું વિધાન જે છે એ સાચું છે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ આ AMASR એક્ટ અંતર્ગત જે આવે એને લાગુ પડતો નથી, એન્શિયન્ટ અને હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ આર્કિયોલોજીકલ સાઇટ્સ એ બધાને લાગુ પડતો નથી. તો બીજું સાચું છે, પહેલું ખોટું છે, અને ત્રીજા નંબરનું જે છે એ પણ સાચું છે. આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ હકીકતમાં બંધારણની સેક્યુલર વેલ્યુ છે, બિન સાંપ્રદાયિકતાના તત્વો અને બિન સાંપ્રદાયિકતાના તત્વો જે છે એ જાળવી રાખવા માટે બનાવેલો હતો. એટલે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર શું હતો કે તમને ખબર પડે કે પરીક્ષામાં જવાબ જે છે કઈ રીતે ટીક કરવા અને કઈ રીતે બધું રીડ કેરફુલી કાળજીપૂર્વક કઈ રીતે વાંચવું. બાકી ઓલો વિડીયો જે છે કે પ્રશ્ન કઈ રીતે ટીક કરવા એ જોઈ લેજો જો તમે ન જોયો હોય તો, એનાથી તમને ઘણો ફાયદો થશે. તમારા ઓછામાં ઓછા 20-30 માર્ક જે છે એ તો બચી જ જશે, એ તમને બોનસમાં મળી જશે અથવા તો જે તમે ખોટા કરવાના હતા એ તમને ફાયદો થઈ જશે.